અને આગળ વાત કરીએ રાજસ્થાન ગુજરાત સરહદી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બાંધિયાગઢ અને ઈડરમલ જવાનો માર્ગ બંધ કરાયો છે. સરહદી વિસ્તારનું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. છાપરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે આસપાસના રસ્તાઓ પર તેના પાણી પણ ફરી વળ્યા છે. ભારે વરસાદને પગલે નદીઓમાં ગોળાપૂરની સ્થિતિ છે. અરવલ્લી ગિરિમાળામાં ભારે પાણી આવ્યું છે. તો અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બાંધિયાગઢ અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં પાણી હોવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા. વિભાગની આગાહીને પગલે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જે અંબાજી નજીકના આજુબાજુ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો તેને જે કહી શકાય છે કે અંબાજી નજીક આવેલું જે ઈડરમલ ગામ છે ત્યાં લોકો છે સંપર્ક વિહોણો બન્યા છે, સંપર્ક તૂટી ગયો છે. અને આ લોકોને છે નદી પાર કરીને જે કહી શકાય છે કે કઈ જે સામગ્રી ઘરને લેવા આપવાનું હોય છે પણ એ લોકો જઈ શકતા નથી, તેને લઈને જે આ નદી છે તે વધુ પ્રમાણમાં વહી રહી છે. પરંતુ જ્યારે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ નદીનો પ્રવાહ જ્યારે ઉતરે ત્યારે અમે નદી પાર કરીને અમારી સામગ્રી અને કોઈ કામ ધંધે જઈ શકીએ. પરંતુ કહી શકાય છે કે જે હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને જે આ નદી છે તે બે કોટે વહેતી થઈ છે, તેને લઈને જે ઈડરમલ ગામ છે તે સંપૂર્ણ વહેણું બન્યું છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી.